આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના હોવાથી ગાંધીનગરમાં ધમધમાટ ચાલી રહ્યો છે. આજે તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જેના કારણે કોંગ્રેસ 2 અને ભાજપના 3 ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. ભાજપના અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીન અને કોંગ્રેસના 2 ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકી વિજય મુહૂર્ત 12:29 વાગે ફોર્મ ભરવાના હતા. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્ત ચૂક્યા હોવાની વાત સામે આવી છે. વિજય મુહૂર્ત ચૂક્યા બાદ ભાજપના 3 ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બાર અને નરહરિ અમીને ફોર્મ ભર્યું હતું, તો કોંગ્રેસના 2 ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ પણ ફોર્મ ભર્યું હતું. એકદમ કસાયેલા વિવિધ સમાજના યોગદાન આપનારા, નેતૃત્વ કરનારા 3 ઉમેદવાર પાર્ટીના પણ સિનિયર કાર્યકર્તાઓ છે અને અભયભાઈ ભારદ્વાજ, અમારા રમીલાબેન બારા અને નરહરિભાઈ અમીન 3 સારી રીતે આ ચૂંટણી યશસ્વી રીતે જીતીને 3 સીટ ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં ઉમેદવારો અમારા જીતીને જશે એવી અમને પૂર્ણ સત્તા છે. બીજી બાજુ કોંગ્રેસના 2 ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકી વિજય મુહૂર્ત 12:29 વાગે ફોર્મ ભરવાના હતા, પરંતુ બંને પક્ષના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી શક્યા ન હતા. તેમાં પણ કોંગ્રેસ બંને ઉમેદવાર ભાજપના 3 ઉમેદવાર પહેલા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. એવા સમાચાર મળી રહ્યા છે કે નરસિંહ અમીનનું ફોર્મ મોડું ભરાતા ભાજપના બીજા 2 ઉમેદવાર અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા. ભાજપના ઉમેદવાર વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકતા કોંગ્રેસના બંને ઉમેદવારો શક્તિસિંહ અને ભરતસિંહ ભાજપના બંને ઉમેદવારોની પહેલા આવી ફોર્મ ભરી દીધું હતું અને 1:40 વાગે ફોર્મ ભરી બહાર આવી ગયા હતા. ત્યારબાદ 1:56 વાગે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સતત ભારત સરકારના સંપર્કમાં છે. ગઈકાલે રાત્રે જ ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી એવી માર્ગદર્શક રૂપરેખા જાહેર કરવામાં આવી છે કે દરેક રાજ્યો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કોઈ સેમિનાર, કોઈ વર્કશોપ, વધુ વ્યક્તિઓ ભેગા થાય એવા પ્રકારનું કોઈ મિટિંગોનું આયોજન ન કરે. અને અત્યારે પણ અમે મુખ્યમંત્રીશ્રી સાથે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ કે ભારત સરકારે જે ગાઈડલાઈન જારી કરી છે એ ગાઈડલાઈનના અનુલક્ષીને ગુજરાતમાં કયા કયા પ્રકારના નિયંત્રણો કરવા. બીજું આપણે સૌને જણાવવાનું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો કાર્યક્રમ 21 અને 22 તારીખનો ગુજરાતનો જે નિર્ધારિત થયો હતો તે અત્યારે મુલતવી રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમ વિધિવત રીતે નવી જાહેરાત કર્યા પછી કરવામાં આવશે. એટલે ભારત સરકાર અને રાજ્ય સરકાર કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે અને ખાસ કરીને આપણા ગુજરાતમાં આજ સુધી એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી એ રીતે જ આપણે જાળવી રાખવા માટે કટિબદ્ધ છીએ. અગાઉ મેં આપને માહિતી આપી છે પ્રમાણે એરપોર્ટો ઉપર બધી જ રીતનું સર્વેલન્સ અને ચેકિંગ, દરેક પ્રદેશથી આવતા યાત્રાળુઓનું આપણે કરીએ છીએ, બધી જ વ્યવસ્થા. કદાચ જરૂર પડે તો આઇસોલેશન વોર્ડ અને અન્ય સારવાર સુવિધા માટેની બધી જ તૈયારી આરોગ્ય વિભાગ તરફથી રાખવામાં આવી છે. સદભાગ્યે મીડિયાના સહયોગથી નાગરિકો પણ મોટા પ્રમાણમાં જાગૃત થઈ ચૂક્યા છે. નાગરિકો સ્વયં પણ પોતે કેટલીક કામગીરીમાં નિયંત્રણ કર્યું છે. મોટા ભાગે બધા બહુ જગ્યાએ એકત્ર થતા નથી. જે હાથ ધોવાની વારંવાર
જરૂરિયાત છે, જે માર્ગદર્શન મળ્યું છે એનો લોકો અમલ કરે છે. શાળાઓમાં કોલેજોમાં વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સતત એનું ફોલોઅપ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ, દરેક નાગરિકો પણ નાનામાં નાના ગામથી માંડીને દરેક જગ્યાએ હવે આ બાબતમાં જાગૃત છે. એટલે આપણો પ્રયત્ન છે કે ગુજરાતમાં કોરોના વાયરસનો કોઈ પણ કેસ પોઝિટિવ ના આવે એ માટે બધા જ સઘન પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આદરણીય નીતિનભાઈ પટેલ, પાર્ટીના મહામંત્રીશ્રીઓ, પાટીલાશ્રી આગેવાનો, સરકારના સીનિયર મંત્રીશ્રીઓ, ગૃહમંત્રીશ્રી વગેરેની ઉપસ્થિતિમાં આજે ત્રણેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. આ ત્રણેય ઉમેદવારો આજથી વિજેતા થાય એ પ્રકારની શુભકામનાઓ આપી છે અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો મોટો સમગ્ર દેશને વિશ્વના નકશા પર લાવવાનું કામ જે મહાનાયક નરેન્દ્રભાઈ કર્યું છે, એના પ્રતિનિધિ તરીકે, રાજ્યના પ્રતિનિધિ તરીકે, એમના સાથી તરીકે રાજ્ય અને દેશના વિકાસમાં એમનો ખૂબ મોટો સિંહ ફાળો રહે છે. સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. કેન્દ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, ગૃહમંત્રી અને પૂર્વ અધ્યક્ષ આદરણી અમિતભાઈ શાહ અને સમગ્ર મોવડી મંડળ, પાર્લામેન્ટરી બોર્ડ, એમનો પણ આભાર માનું છું કે ત્રણેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સિનિયર આગેવાનો સમાજસેવા અને જાહેર જીવનમાં એક મૂલ્ય આધારિત રાજનીતિ કરીને પોતાની વિશેષ એક છબી ઊભી કરી છે. એ ઉમેદવારો આજે ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે ત્યારે શુભકામના આપું છું અને ભારતીય જનતા પાર્ટી જે ત્રણેય સીટો જીતશે અને ત્રણેય લોકો એમપી તરીકે રાજ્યની સેવા કરશે. આ પહેલા ભાજપના કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો એકઠા થયા હતા, તેમજ આ સમયે ત્રણેય ઉમેદવારો પણ ત્યાં હાજર હતા, જ્યાં તેમનું મોં મીઠું કરાવીને ફોર્મ ભરવા માટે લઈ જવામાં આવ્યા છે. કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર.